बनासकांठा जिल्लाना धानेरामां तालुका पंचायतनी सामान्य बैठक योजाई हती। तालुका पंचायतना प्रमुख सोनाभाई पटेलना अध्यक्षस्थाने आ बैठकनी कार्यवाहीनी शरूआत थई हती अने आ बैठक दरमियान इन्चार्ज तालुका विकास अधिकारी मुकेशभाई त्रिवेदी मुद्दाओनी चर्चा करे ए पहेला ज सामान्य सभामां होबाळो मच्यो हतो। धानेरा तालुकानुं सामान्य अंदाजपत्र रजू थाय तेनी साथे कुल 13 जेटला सदस्यो सामान्य सभाने छोड़ी बहार निकळी गया हता। त्यारे धानेरा तालुका पंचायतना प्रमुख पद उपर भारतीय जनता पार्टी ना प्रमुख विराजमान छे। धानेरा तालुका पंचायत ने कुल 26 सदस्यों माथी आजनी सामान्य सभा में 22 सदस्यों हाजर रहा था अने 13 जेटला सदस्यों वॉकआउट करी सामान्य सभा माथी बाहर निकली गया था। भारतीय जनता पार्टी ना अंदर अंदर नो विखवाद आज चरम सीमाए जोवा मळ्यो हतो। भाजपना सदस्यों प्रमुख ना काम थी नाराज होई आज सामान्य सभा छोड़वी पड़ी हती। हाँ साहेब, एमां एम छे के જ્યારે ગ્રામ પંચાયત અરે તાલુકા પંચાયતના સભ્યોને દરેકને બોલાવી અને ખોટી રીતે સહી લેવી, તાલુકા પંચાયતમાં શું કામ થાય એ કોઈ સદસ્યને આજ દિવસ સુધી ખબર નથી, અને જે ખોટા ખોટા રીતે મુદ્દા લે આ લોકો બરાબર એ પ્રમુખ જાણે અને અધિકારી જાણે, બીજો સભ્યને કોઈ આજ દિવસ અને કોઈ તાલુકા સભ્ય ને કોઈ ઓળખતા ને ક્રમ અધિકારી મોજવાનું કહો બરાબર, અને જે આગળના મુદ્દા છે 72 લાખ વાળો એ મુદ્દો હર વખતે મિટિંગમાં લેવરાય કે ભાઈ તમે આ મિટિંગમાં તમે આ મુદ્દો લો 72 લાખનો કેમ લેતા નથી, તો એ પણ લેતા નથી એ વિષય મારો એ સાહેબ શું માગણી છે તમારી? હા માગણી શું છે તમારી? અમારી માગણી આવી છે કે ગ્રામ પંચાયતમાં સરપંચ અને એના અધિકારી તાલુકાના એમની રીતે જે કામ ચલાવ કરે એ અમને સભ્યને કોઈ આજ દિવસ કોઈ જાણ નથી અને નથી કોઈ એજન્ડા મળતા પ્રમુખે કહેતા નથી, પ્રમુખ બિલકુલ વિશ્વાસમાં લેતા વગર જે અમને કર્મો એ કરી શકે। અચ્છા તમે કઈ પક્ષમાંથી? ભાજપમાંથી કોંગ્રેસમાંથી? ભાજપમાંથી। અચ્છા પ્રમુખે તમારા ભાજપના છતાં તમે સભા છોડી? હા છોડી દીધી સાહેબ। ધાનેરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 13 સદસ્યોના વોકઆઉટ કર્યા પછી પણ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ રહી હતી, જેમાં હાજર 9 સદસ્યોમાંથી કોંગ્રેસ પાર્ટીના 4 સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના 5 સદસ્યો હાજર રહ્યા હતા અને સામાન્ય અંદાજપત્ર મંજૂર કરવામાં 5 ભારતીય જનતા પાર્ટીના સદસ્ય આંગળી ઊંચી કરી તરફેણમાં મતદાન કરતા વર્ષ 2020-21માં સુધારો થતાં 2021-2022નું અંદાજપત્ર મંજૂર થયું હતું। ધાનેરા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ત્રિવેદીએ સામાન્ય અંદાજપત્રના આંકડા રજૂ કર્યા હતા। આજરોજ તારીખ 22-3-21 રોજ સામાન્ય સભામાં થયેલ કાર્યવાહી મુજબ ઠરાવ નંબર 3-3 સને 2021-22નું અંદાજપત્ર મંજૂર કરવા બાબતે 1997 કલમ 13(1)(2)(1)ના આધારે હાજર સભ્યોથી કામકાજ ચાલુ કરેલ, જે પૈકી કુલ 26માંથી 22 સભ્યો હાજર રહેલ હતા, ત્યારબાદ 12 સભ્યોએ પ્રમુખશ્રીની સંમતિ વગર વોકઆઉટ કરેલ હતો, અને ત્યારબાદ કુલ 9 સભ્યો હાજર રહેલ હતા, અને ત્યારબાદ બજેટની તરફેણમાં 5 સભ્યોએ મતદાન કર્યું અને બજેટની વિરુદ્ધમાં 4 સભ્યોએ મતદાન કરેલ છે, અને બજેટ બહુમતીથી મંજૂર થતો સર્વાનુમતી મંજૂર કરવામાં બહુમતીથી મંજૂર કરવામાં આવેલ છે। શું તો બજેટ સાહેબ આંકડાથી માહિતી આપો? સને 2020-21ના વર્ષનું સુધારેલ અને 2021-22નું અંદાજપત્ર કુલ સ્વભંડોળની 55,70,236 અને સરકારી પ્રવૃત્તિ સાથે કુલ 75,58,55,439.85 પૂરાનું પૂરતવાળું બજેટ સર્વાનુમતે અરે બહુમતીથી મંજૂર કરવામાં આવેલ છે।